ગીરના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે નવ માસ પહેલાં એક સગીરા પોતાના ગામના પાદરે કપડાં ધોવા ગઈ હતી તે દરમિયાન રમેશ નામના એક શખ્સે આ સગીરાને બળજબરીપૂર્વક પોતાના કાબૂમાં કરીને તેણી પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી જે બાદ સગીરાએ આરોપી રમેશ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે રમેશની ધરપકડ પણ કરી હતી આ ઘટના નવભાસ બાદ બળાત્કારનો ભોગ બનેલી સગીરાને પેટમાં દુખાવો થતાં તેણીને એકસો આઠ ઇમરજન્સી દ્વારા હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ સગીરા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણીએ એકસો આઠમાં જ એક પુત્રને જન્મ આપ્યો હતો આ ઘટનામાં એક સગીરા પર બળાત્કાર ગુજારનાર અને તેણીને માતા બનાવનાર નરાધમ રમેશના ડીએનએ લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે જોકે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ સગીરા માતા અને તેનો પુત્ર સ્વસ્થ છે પરંતુ કેમ કે આ ઘટનામાં એક સગીરા માતા બની હોવાથી તેમજ તેણી બળાત્કારનો ભોગ બની હોવાને કારણે આ એક કાયદાકીય બાબત હોવાથી હોસ્પિટલ દ્વારા પણ પોલીસ સાથે રહીને તમામ ઔપચારિકતા પૂર્ણ કરી રહી હતી આ સમગ્ર ઘટનામાં નવ માસ પહેલા થયેલી બળાત્કારની ઘટનામાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી તો બીજી તરફ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપીના ડીએનએ લેવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન ગીર સોમનાથ